નસવાડીની કુપ્પા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રધ્વજનું અપમાન ઇન્ચાર્જ શિક્ષક દ્વારા કરવામાં આવ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા કુપ્પા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રગીત સલામી રાષ્ટ્રધ્વજને આપવી જોઈએ તે પણ ગ્રામજનોને ખબર નથી. રાષ્ટ્રીય પર્વની ઉજવણી વિશે અને આજના સ્વતંત્ર દિવસ શું છે તેની પણ ગ્રામજનોને ખબર સુદ્ધા નથી. ગામની વસ્તી 100 થી વધુ ગ્રામજનોની હોવા છતાં શિક્ષક દ્વારા રાષ્ટ્રીય પર્વને લગતી કોઈ જનજાગૃતિ ચલાવાઈ નથી. એક બાજુ આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર કથળતું જાય છે જેની પાછળ બે જવાબદાર શિક્ષકો જ છે, ત્યારે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પણ શિક્ષકો રસ લેતા નથી અને ફક્ત મસ મોટા પગાર લેવામાં રસ હોય તેમ લાગી રહ્યું છે. કુપ્પા ગામે રાષ્ટ્રીય પર્વની ઉજવણીની ગ્રામજનોને ખબર જ ન હોય ત્યારે આદિવાસી વિસ્તારના સમાજના લોકોએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું અને બે જવાબદાર શિક્ષકો સામે જિલ્લા સ્તરેથી પગલાં ભરાય તેવી માંગ કરી છે. ભારતનો રાષ્ટ્રધ્વજ સીધી કાઠીએ ફરકાવવો જોઈએ તેની સામે આડી રાષ્ટ્રધ્વજ શિક્ષક દ્વારા ફરકાવવામાં આવ્યો તે એક ખૂબ ગંભીર બાબત કહી શકાય. બે જવાબદાર શિક્ષકો શું આવી જ રીતે રાષ્ટ્રધ્વજનું અપમાન કરતા રહેશે? આજે સ્વતંત્રતા દિવસ છે, સ્વતંત્ર પર્વ છે, આપણે બધા જાણીએ છીએ, બધાને ખ્યાલ છે. પણ અમારે ત્યાં કુપ્પા કરીને એક શાળા છે, એ શાળામાં ત્યાં ઝંડા તો ફરકાવ્યા પણ નિયમ વિરુદ્ધ ફરકાયા છે. ત્યાં આડા કંઈ કરવામાં આવ્યું છે એવું ખ્યાલ છે. ત્યાં જે રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન કરવો જોઈએ કંઈ કરાયું નથી, એ બાબતમાં કોઈને ચર્ચા થઈ નથી. આજે સ્વતંત્ર દિવસે કોઈ વાલીને કે કોઈ છોકરાને કહેવામાં આવ્યું નથી. એટલે અમારે ઉપર ડીપીઓ સાહેબની એવું રજૂઆત છે કે આ વાત ધ્યાનમાં લઈને જે આવું થઈ રહ્યું છે આ ખરેખર ખોટું થઈ રહ્યું છે એને બી અનુસંધાનમાં કંઈ કરવું જોઈએ. કેમ કે સરકાર એવું બહાર પાડ્યું છે કે બધા આદિવાસીઓને એ કરો, હોશિયાર કરો, પણ આદિવાસીઓ એવું પાછળ રહે આ એ શિક્ષકના ભૂલના લીધે થઈ રહ્યું છે.